नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 10 विषय संस्कृत प्रश्नपत्र 5 न्यू गाला असाइनमेंट 2022 विभाग ए नु संपूर्ण सोल्यूशन जोईशु। नीचे आपेला गद्यखंड नो गुजराती भाषा में अनुवाद करो। अहीं आपणे गद्यखंड आपेलो छे जेनो आपणे अनुवाद जोईशु। पछी यद भविष्यए कह्युं, माछीमारोना फक्त कहेवा मात्रथी बापदादाओना वखतना सरोवरनो त्याग करवो योग्य नथी। जो आयुष्यनो नाश थवानो होय तो बीजे स्थाने गयेलानुं मृत्यु थवानुं ज छे। અને કહેવાયું છે, જે થનાર હોય તે નહીં થાય અને જે થનારું હશે તે બદલવાનું નથી, એમ ચિંતારૂપી વિષને હરનારા ઓસડ તમે કેમ પીતા નથી? અહીં બીજો ગદ્યખંડ આપેલો છે જેનો આપણે અનુવાદ જોઈશું। થોડા સમય પછી તેને તરસ લાગી। તે મહેમાનો એક અશ્વની માંગણી કરીને તે અશ્વ પર બેસીને પાણી પીવા નગરની બહાર આવેલા એક અગાઉના જાણીતા સરોવરે ગયા। ત્યાં જ્યારે તે પાણી પીવા તૈયાર થયો ત્યારે તેણે કોઈ પુરુષનો અવાજ સાંભળ્યો, મહાશય આ પાણી ઝેરી છે, અત્યારે તે પીવા લાયક નથી। અર્જુને આશ્ચર્ય સાથે તે અગાઉ ન જોયેલા પુરુષને પૂછ્યું, કઈ રીતે આ પાણી ઝેરી છે? પ્રકૃતિએ નિર્માણ કરેલા સરોવર તો હંમેશા પીવા યોગ્ય પાણીવાળા જ હોય છે। નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર વિકલ્પોમાંથી શોધીને સંસ્કૃતમાં લખો। 3 કુપિતા બુદ્ધિહ કી ન પશ્યતી, તો જવાબ આવશે આત્મદોષમ। 4 ભોજેન વિરચિતમ વ્યાકરણમ કેન નામના પ્રસિદ્ધ અસ્તિ, તો જવાબ આવશે સરસ્વતી કંઠાભરણમ। 5 કન્યા જલેન કાનહ પ્રક્ષાલિવંતી, તો જવાબ આવશે તંડુલાન। નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો। 6 સમુદ્ર સુધી જવાના કાષ્ટખંડને કયા કયા વિઘ્ન આવી શકે છે? ઉત્તર 1 કાષ્ટખંડ સમુદ્ર તરફ વહેતો હોય ત્યારે પહેલું વિઘ્ન કાંઠા પરનું જોડાણ હોય છે। 2 બીજું વિઘ્ન છે ભાર વધારે હોવાને કારણે પાણીમાં ડૂબવાની શક્યતા। 3 ત્રીજું વિઘ્ન છે પાણીમાંના વમળનું ફસવું। 4 ચોથું વિઘ્ન છે નદીના પાણીમાં વિખૂટું પડવું। 7 ધર્મ અને ક્રોધનું સાથે હોવું તે કોના સમાન છે? ઉત્તર ધર્મનું ક્રોધનું સાથે હોવું તે પાણી અને આગના સાથે હોવા સમાન છે। ધર્મ સાથે ક્રોધનું હોવું એ સ્વભાવથી વિરુદ્ધ છે, આમ પાણી અને આગ સાથે હોય તો તે નિસર્ગ વિરોધી છે। 8 હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? ઉત્તર હેમચંદ્રાચાર્યનો જન્મ અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામે ઈસવીસન 1145માં થયો હતો। નીચે આપેલા વિષય પર ટૂંક નોંધ લખો। 9 સિદ્ધરાજ જયસિંહ, જવાબ આવશે અણહિલપુર પાટણ। ઉત્તર પ્રદેશના ચાલુક્ય વંશી રાજા સિદ્ધરાજ જયસિંહે માળવાના રાજા ભોજ પર વિજય પ્રાપ્ત કર્યો હતો। સિદ્ધરાજ હેમચંદ્રાચાર્યનો બહુ આદર કરતા માળવાની માફક ગુજરાતને વિદ્યાધામ અને સંસ્કાર કેન્દ્ર બનાવવાની સિદ્ધરાજની ઈચ્છા હતી। તે ઈચ્છા હેમચંદ્રાચાર્ય અને તેમના શિષ્યોની સહાયતાથી પૂરી થઈ। તેમણે હેમચંદ્રાચાર્ય દ્વારા સંસ્કૃત વ્યાકરણનો સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામનો અનુપમ ગ્રંથ રચાવીને પોતાની કીર્તિને અમર કરી હતી। 10 બ્રહ્માનો દુર્વાસાને ઠપકો। ઉત્તર દુર્વાસા મુનિએ દેવી સરસ્વતીને આપેલા શ્રાપને હર્ષિત ચરિતના પ્રથમ ઉચ્છવાસમાં કવિવર બાણભટ્ટ ઉલ્લેખ કર્યો છે અને પછી બ્રહ્માજીએ દુર્વાસાને આપેલા ઠપકાની વાત કરી છે। બ્રહ્માજીની સભામાં દુર્વાસા મુનિ સામવેદના મંત્રોનું ગાન કરતા હતા ત્યારે તેઓ અન્યની સાથે ઝઘડી પડ્યા અને સામ ગાન
તેમની ભૂલ થઈ ગઈ। આથી દેવી સરસ્વતીને હસવું આવ્યું। આ જોઈને દુર્વાસા ક્રોધવશ થઈને સરસ્વતીને શ્રાપ આપી બેઠા। બ્રહ્માજીએ દુર્વાસાને કઠોર શબ્દોનો ઠપકો આપતા કહ્યું કે ક્ષમા સર્વ પ્રકારની તપસ્યાઓનું મૂળ છે। તેમણે દુર્વાસા મુનિને કહ્યું કે બીજાના દોષ જોવામાં નિપુણ દ્રષ્ટિની માફક કોપવશ થયેલી બુદ્ધિ પોતાના દોષને જોવામાં અસમર્થ હોય છે। અત્યંત ગુસ્સે ભરાયેલો માણસ આંખોવાળા હોવા છતાં આંધળો જ રહે છે। પ્રશ્ન 11, નીચે આપેલો ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો। અહીં ગદ્યખંડ આપેલો છે જેના આપણે સવાલ જવાબ જોઈશું। એક, કુત્ર પિનાદ્ય શાલિહ શક્તિકુમારહ દેશન અચમત। ઉત્તર, તતઃ સ પ્રભુતમ વિચાર્ય વસ્ત્રાંતે પિનાદ્ય શાલિહ દાર ગ્રહણાય વિવિધાતઃ દેશાન અભવમ। બે, શક્તિકુમારહ કૂપે કિમ અપશ્યત। ઉત્તર, અત્રસ કૂપે વિરલ ભૂષણા કુમારી મે કામ અપશ્યત। ત્રણ, શક્તિકુમારહ કિમ અચિંતયમ। ઉત્તર, તસ્યાહ રૂપ સંપદા વિભૂતઃ ષોડ ચિંતયમ આકૃષ્ટમ મે હૃદયમ। ચાર, શક્તિકુમાર સવિનયમ કન્યામ કિમ અકથયત। ઉત્તર, શક્તિકુમારહ સવિનયમ આહ અસ્તિ તે કૌશલમ શાલિપ્રસ્થેન અનેન સંપન્ન આહારમાં ભોજયુતમ। થેન્ક યુ બાળમિત્રો।